ફિનિક્સ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત છે. એટલે હવે તો નામ ખબર છે ને બેટા, હિરન પટેલ સર. તો બહુ બધા વિદ્યાર્થીઓ આ વિડીયોની આતુરતાથી રાહ જોતા હતા, ભાગ એક અને ભાગ બેના. બે માર્કના પ્રશ્ન, ત્રણ માર્કના પ્રશ્ન, ચાર માર્કના પ્રશ્ન કઈ રીતે બોર્ડવાળો આ વર્ષે તમને પૂછી શકે છે, બરાબર છે? એના માટેનું એક સરસ હું લિસ્ટ લઈને આવ્યો છું. કોઈના મગજમાં એવું ના થવું જોઈએ કે સરે આ ચેપ્ટરમાંથી બે માર્કનો પ્રશ્ન નથી પૂછાતો તો કેમ લીધો છે, ત્રણ માર્કનો પ્રશ્ન નથી આવવાનો તો શું કામ લીધો છે, બરાબર છે? તમને બોર્ડની બ્લુ પ્રિન્ટની નીચે સ્પષ્ટ લખેલું છે કે યુનિટના માર્ક ફિક્સ રહેશે, પ્રશ્નનું વેટેજ ઉપર નીચે થઈ શકે, બરાબર છે? એટલે મગજમાં એ બિલકુલ નહીં વિચારવાનું. કોઈ થિયરી મેં બે માર્કમાં જો ઇમ્પોર્ટન્ટમાં લીધી હશે ને તો કદાચ એવું બી બને કે થિયરી મોડે કરવાથી તમને એમાંથી પૂછાયેલો MCQ આવડી જાય, બરાબર? બહુ બધી થિયરી એવી છે કે તમે ઓલરેડી કરેલી છે, પણ આખા વિડીયોને ધ્યાનથી જોવાનો. બહુ બધા વિડીયો મેં મૂકેલા છે, બીજા ચેપ્ટરના દાખલા, ત્રીજા ચેપ્ટરના દાખલા, ઓર્ગેનિકના MCQની પ્રેક્ટિસ, બહુ બધા પરિવર્તનો મૂક્યા છે. સાથે MCQ માટે NCERTની લાઇન ટુ લાઇન ના વિડીયો પણ મૂકેલા છે, બરાબર છે? લાઈક આ વિડીયો પર ગજબની મને જોઈએ છે, બરાબર છે? હું 1000 લાઈકનું ટાર્ગેટ આપું છું. જો તમે પૂરું કરી દીધું ને વિથિન 24 અવર, તો આ બધી થિયરી, જેટલી થિયરી મેં કહી છે ને, એ બધી થિયરીનો હું તમને વિડીયો બનાવીને આપી દઈશ. તમારે આને સમ સ્માર્ટ ફોરવર્ડ કરવાનો છે. જેવી રીતે રોજ મેં તમારા માટે સમય કાઢ્યો, બરાબર છે, રેગ્યુલર શેડ્યુલમાંથી કામ અઘરું છે, છતાં બી કમિટમેન્ટ પ્રમાણે મેં કામ કર્યું તો સલાહ આટલું જ તમારે કરવાનું છે, બરાબર? એટલે કરશો કે નહીં કરો કોમેન્ટમાં નીચે લખજો. તો વધારે સમય આપણે નથી બગાડતા, ફાસ્ટ ફોરવર્ડ થવો જોઈએ, બરાબર? જિમ્મેદારી તમારી અને પછી કરાવવાની જિમ્મેદારી મારી. આમાં મેં એક બી દાખલો લીધો નથી. દાખલા માટે હું એક અલગ વિડીયો બનાવીશ, પરિવર્તન અને દાખલાને આપણે કમ્બાઈન લઈ લઈશું. તો ઓનલી થિયરી લીધી છે. પહેલામાં પહેલાં ભાગ એકમાં પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ બે માર્કમાં થિયરી કરવાની. મેં લખેલું જ છે બે માર્કના પ્રશ્નો. ઝીંક મર્ક્યુરી કોષ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં NaCl નો સાંદ્ર દ્રાવણ, પીગલી દ્રાવણ. જો મને આ તૈયારીમાં ના કામ લાગ્યું ને તો આમાંથી MCQ પૂછાશે, બરાબર છે? એટલે ઘણી થિયરીના સ્વરૂપમાં એટલી લીધી છે કે MCQમાં બી તમને કામ લાગી જાય. ચાલો આન્વિકતા એટલે શું, પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ તમને કયા ચેપ્ટરમાં મળશે? ચેપ્ટર 1માં મળશે. ચાલો બાકીના 4 પ્રશ્ન, એટલે આ 3 પ્રશ્ન આ તમને મળી જશે ચેપ્ટર 2માં. ચાલો ચેપ્ટર 2માં પ્રશ્નો મળશે. આ તમને કયા ચેપ્ટરમાં મળશે? આન્વિકતાવાળો. તો તમને ખબર છે આન્વિકતા પ્રથમ ક્રમ, આભાસી ક્રમ, આ મને મળશે ચેપ્ટર 3માં. લેન્થેનાઇડ સંકોચન મળશે ચેપ્ટર 4માં. ક્લિયર? ચાલો ત્યાર પછી આગળ જોઈએ. તો આગળ સંક્રાંતિ ધાતુ, આંતરાલિયા સંયોજન અને મિશ્ર ધાતુ, આ બી મને કયા ચેપ્ટરમાં મળશે? ચેપ્ટર 4માં. ચાલો પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ, બરાબર છે,
આ બી તમારો ચેપ્ટર 4માં જઈ જશે. ચાલો, પ્રકાશીય સમઘટક, ભૌમિતિક સમઘટકતા, પ્રકાશ સમઘટકતા, આ મને કયા ચેપ્ટરમાં મળી જશે? ચેપ્ટર 5માં. પહેલાં હું પાર્ટ 1નું ટીક માર્ક કરાવું છું, પછી પાર્ટ 2નું. ક્લિયર બેટા? કોઈ પ્રશ્ન ના કર્યો હોય ને તો કરી નાખજો. પછી એવું ના કહેતા કે સર તમે કહ્યું નહોતું, રહી ગયો. બરાબર છે, લગભગ બધા પ્રશ્ન એવા છે કે તમે આખું વરસ ભણ્યા જ છો. ચાલો, દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ એમસીક્યુ સ્વરૂપે મેં કરાયેલું છે, બધું જોઈન કરીને લખી નાખવાનું. તૈયારી રેડી? હેનરીનો નિયમ, બીના દસમાં ધન ઋણ વિચલન, આ બાષ્પશીલ માટે રાઉટનો નિયમ, અભિસરણ દબાણ. બરાબર છે, આ પ્રશ્ન મને મળશે ચેપ્ટર 1માં. ચાલો, કોહલરોસનો નિયમ, ફેરાડેનો નિયમ, લેડ સંગ્રહ કોષ, હાઇડ્રોજન બળતણ કોષ અને ધાતુ ક્ષારણ, આ મને મળી જશે ચેપ્ટર 2માં. ખબર છે ને બેટા, ચેપ્ટર 2માં છે. ચાલો, ત્યાર પછી આગળ પોટેશિયમ ડાયક્રોમેટ, પરમેંગેનેટ, પરમેંગેનેટની બનાવટ અને ઉપયોગો સાથે સાથે આ મને કયા ચેપ્ટરમાં મળશે? ચેપ્ટર 4માં. હું ટાઈમ નથી બગાડતો, અહીંથી ધ્યાનથી પ્રશ્ન જોઈ લેવાના, પોસિબલ હશે તો નીચે હું PDF મૂકી દઈશ. ચાલો, એનાથી આગળ કોબાલ્ટનું જલીય દ્રાવણ સ્થાયી છે, વર્નરનો સિદ્ધાંત, ઓક્સિડેશન આંક અને આમાં ભૌમિતિક સમઘટકો દોરો, આ તમને ખબર છે કઈ જગ્યાએ આવશે? ચેપ્ટર 5માં. ચાલો, એનાથી આગળ જઈએ તો 4 માર્કના પ્રશ્નમાં તમને કયા કયા પ્રશ્ન કામ લાગી શકે? નેક્સ્ટ વિડીયોમાં દાખલા અને પરિવર્તન હશે. ચાલો, બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક, તો આ મને મળી જશે ચેપ્ટર 1માં. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, અરહેનિયસ, આ મને મળી જશે ચેપ્ટર 3માં. રાસાયણિક ગતિકીમાં મળી જશે. અસ્ફટિક ક્ષેત્રવાદ, આ મને મળી જશે કયા ચેપ્ટરની અંદર? ચેપ્ટર 4માં. અને આ 3 પ્રશ્ન મને મળશે ચેપ્ટર 5માં. આ બંને વચ્ચેના ગુણધર્મની ચર્ચા કરવાની છે કે અણુચુંબકીય છે, પ્રતિચુંબકીય છે, આમાં લીલા રંગનું દ્રાવણ આમાં રંગવિહીન છે, અને છેલ્લા સવર્ગ સંયોજનોની ઉપયોગીતા, આ કરવાનું ભૂલવાનું નથી. ચલો, એમાં જ આગળ જઈએ. ભાગ 2માં 2 માર્કના પ્રશ્નમાં પિંકલસ્ટેન, જો તૈયારીમાં ના આવ્યું તો MCQમાં કામ લાગશે, હેલોજનનો વિનિમય, વુડ્સ પ્રક્રિયા, એરાઇલ હેલાઇન, આ મિથેનનો ઉપયોગ વારો, આ તમને શેમાં કામ લાગશે? તો તમને બધાને ખબર છે ચેપ્ટર 6માં છે. ચાલો, આઇડોબ્યુટેનની બનાવટનું સમીકરણ, એટલે આ બી ચેપ્ટર 6માં જ છે. આનો સૂત્રવારો ચેપ્ટર 7માં આવશે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરવારો. ચાલો, લ્યુકાસ કસોટી, એસ્ટરીકરણ, રિમાર્ટીમાન, કોલ્બે સ્મિથ, આ પણ તમારું આવશે ચેપ્ટર 7માં. ચાલો, ક્લેમેન્સન રિડક્શન, વુલ્ફ કિસ્નર રિડક્શન, આઇડોપોમ, કેનીજારો, હેલ હોલ હાર્ડ જેલની સ્કાય, આ તમારું ચેપ્ટર 8માં. બરાબર છે, કયું ચેપ્ટર 8 એટલે ખબર છે ને? કયું ચેપ્ટર? લા અલા લિયાજને કીટો અનવારો. ચાલો, પ્રોટીન સંયોજન, આણ્વિકતાને આધારે વર્ગીકરણ, બાયોમોલેક્યુલ વાળો ચેપ્ટર, ચેપ્ટર 10. ચાલો, એનાથી આગળ જઈએ. ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આ બધા સમીકરણો મેં લીધા છે ચેપ્ટર 10માંથી.
કેમ મોટા ભાગના પ્રશ્ન મેં થિયરી સ્વરૂપે એટલે કરવાનું કહ્યું કે જો થિયરીમાં ના કામ લાગ્યા ને તો આના પરથી એમસીક્યુમાં બી માર્ક આવશે. હું બે માર્કની એક થિયરી કરું, જો થિયરીમાં ના કામ લાગી એનો જ એમસીક્યુ આવ્યો તો એક માર્ક તો મારો પાક્કો જ છે ને. તો આ શેના માટે કરવાનું બેટા? બે માર્ક માટે. ચલો ત્રણ માર્ક માટે SN1 SN2 બરાબર છે. આ બધા પ્રશ્ન તમને કયા ચેપ્ટરમાંથી ઉપયોગી બનશે? Chapter 6 આલ્કાઇલ હેલાઇડવાળું. થિયરીમાં બી કામ લાગશે, થિયરીની સાથે સાથે MCQમાં પણ ઉપયોગી બનશે, બનશે ને બનશે. ચલો આગળ જવા દઈએ. આલ્કોહોલની બનાવટ, ફિનોલની બનાવટ, આલ્કોહોલનું ઓક્સિડેશન, વિલિયમ્સન, આ બધું મેં લીધું છે Chapter 8માંથી. જો થિયરીમાં કામ ના લાગ્યું ને તો મેં એ રીતે પ્રશ્ન સિલેક્ટ કર્યા છે કે તમને એમાંથી તમારી બોર્ડની એક્ઝામમાં દરેક પ્રશ્નમાંથી કંઈક ને કંઈક દેખાશે, તમારી મહેનત વ્યર્થ નહીં જાય. અને MCQની અંડરલાઈન કરી નાખજો, બરાબર છે? તો આ સપોર્ટમાં તમને આવડી જશે. ચલો આગળ જોવા જઈએ. આલ્ડિહાઇડ કિટોન, ટોલેન્સ કસોટી, હોફમેન બ્રોમાઇડ, આ મેં લીધું છે Chapter 8માંથી. એનિલિનનું બ્રોમિનેશન, ડાયઝોટાઇઝેશન, આ લીધું છે Chapter 9માંથી. તો આ તમારી 3 માર્કની તૈયારી. ચલો આગળ જવા દઈએ. 4 માર્કના પ્રશ્નમાં આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, આ એના જ 3 પ્રશ્ન છે. 4th BA નો છે અને 5th BA નો છે, બરાબર છે? તો આ બધા પ્રશ્નો કયા ચેપ્ટરમાં મળશે? Chapter 8માં. આ કયા ચેપ્ટરમાં મળશે? 8માં. ચલો એમાં જ આગળ જવા દઈએ. ક્લિયર? તો 1 2 3 4 5 6 7 પ્રશ્ન, 8 7 પ્રશ્ન 4 માર્કમાં કરવાના. હવે તમે એવું કહેશો, પ્રશ્નનું વેટેજ 2 માર્કવાળો 3 માર્કમાં પૂછાઈ શકે, 3 માર્કવાળો 4 માર્કમાં પૂછાઈ શકે. 4 માર્કમાં મેં એટલે વધારે પ્રશ્ન નથી લીધા, 2 માર્કમાં મેં વધારે લીધા છે. કેમ? 4 માર્કમાં 2 2 માર્ક્સવાળા 2 પણ પૂછાઈ શકે. પછી એવું ના થાય બેટા કે 4 માર્કની તૈયારી કરવા ગયા હોય અને 1 માર્કના 4 પૂછી નાખ્યા અને તમને પ્રોબ્લેમ થઈ જાય. એટલે જેટલું મેં કહ્યું છે, કદાચ કોઈ વસ્તુ તમે અત્યાર સુધી ના કરી હોય તો એને પરફેક્ટ કરી નાખજો, બરાબર છે? તો આ મેં તમને તૈયારીનું Part 1 Part 2નું આપી દીધું. તમારે આને તૈયાર કરી નાખવાનું. હજુ બી તમારી પાસે સમય છે, સમયનો ઉપયોગ કરો, સારી રીતે વાંચતા રહો, ખોટી વાતોમાં ના ભરવાઈ જાઓ. નહીં તો પછી 2 દિવસ બાકી હશે, 3 દિવસ બાકી હશે, ફસાઈ જશો, બરાબર? તો ક્લિયર બેટા? થિયરીનું કન્ટેન્ટ પતી ગયો. સારા સારા પરિવર્તન અને કયા દાખલા એવા છે જે કરવા જેવા છે એને લઈને હું નવા વિડીયોમાં આવીશ. મળીએ બેટા. બાય બાય.